वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर पांचमु तरंग 58मु चालू छे। गई काले आपणे 30 चौपाई सुधीनी कथा सांभळी हती। सद्गुरु आधारानंद स्वामीए लख्यु छे, स्वा महाराज भूज नगरमां बिराजमान छे, त्यां सरोवरमां स्नान वगैरे करी नित्यविधि करी हरिभक्तो बधाए पधार्या। महाराजने मेवा मीठाई वगैरे लाव्या, एक एक हार पहेराव्यो, ललाटमां केसर चंदननी अर्चा करी, कोईए साल ओढाड़ी। अने ए समये श्रीहरि सौ हरिभक्तोनी आगळ बोल्या, आपणे रघुनाथ दासनी पासे जावू छे। એ સ્વામીના બહુ મોટા શિષ્ય છે, આપણે એને જૈન પ્રશ્ન પૂછીએ, પ્રશ્ન ઉત્તર કરવાથી એનું રૂપ છૂપું ના રહે। ત્યારે સૌ હરિભક્તોએ કહ્યું, હે ધર્મકુમાર, આપ સાંભળો, પ્રશ્ન ઉત્તર તો હવે બધા થઈ રહ્યા, કેમ જ્યારે શેરના દરવાજા ખુલ્યા ત્યારે રઘુનાથ દાસ ઉઠીને ત્રાહી ત્રાહી કરીને શેરની બહાર નીકળી ગયો। ત્યારે શ્રીહરિ કહે, કોઈ હરિભક્ત દોડીને એની પાછળ જાઓ અને એમને પાછા બોલાવો, અમે તેમને મળવા માટે જ આવ્યા છીએ, અમારા હૃદયમાં એમના ઉપર ઘણો ભાવ છે, હવે એનો શું ઉપાય કરવો, એને પાછા વાળો, સમજાવીએ કયો તો માફી માગીએ। અને એટલું નહીં મહારાજ, કે અમારા મનમાં તો શોક રહ્યા કરે છે, એને રાજી કરવા માટે કદાચ ઈ જો અહીંયા આવે અને જે માગે ને તે આપીએ, જો તેમને અહીંયા બોલાવી લાવો તો અમે આ બધો અધિકાર એમને સોંપી દઈએ। શું કીધું? આનો અમારે કાંઈ મોહ નથી, અમને રામાનંદ સ્વામીએ જેતપુરમાં કીધું, હવે તમે અમારા સ્થાને બેસો, આ ગાદી સંભાળો, આ સત્સંગના ધણી માલિક બનો, ત્યારે અમે તો ચોખ્ખી ના પાડી હતી, આ અમારું કામ નહીં, અમારો ત્યાગી સ્વભાવ, અમે તો ભાર નામે રૂમાલ રાખીએ નહીં, ફક્કડ ગિરધારી ફકીર અમે તો, અમને કાંઈ માન પાન, આ માન આ બધી મોટાઈને ચીજ વસ્તુ પદાર્થ એમાંય સ્ત્રીને ધનનો યોગ થાય એવી સત્તા અમને આપો છો, એ અમારે બરાબર નથી। છતાંય પણ ગુરુની આજ્ઞા, ગુરુએ બહુ આગ્રહ કર્યો અને એમને આશીર્વાદ દીધા તો અમે તો બેસી ગયા, પણ અમને કાંઈ એનો લોભ નહોતો, અમે કાંઈ લોજમાં એટલે નહોતા આવ્યા કે રામાનંદ સ્વામીની ગાદી પચાવી છે, અમે તો દાસ થવા આવ્યા હતા, અમે તો સાધુના એ સાધુતાની એ વશ થઈ ગયા હતા, અમને કંઈ લોભ નથી। મહારાજ કેવા નિષ્પૃહી છે,
જેના માલિક જેના પ્રભુ આટલા નિષ્પૃહી હોય એના સંત અને હરિભક્તો કેટલા નિષ્પૃહી જોઈ. આવું જ્યારે મહારાજ બોલતા હોય છે ત્યારે હરિભક્તો અને સંતોની આંખમાં કેવા આંસુ આવી જતા હોય છે. ઓહો હો, અનંત કોટી બ્રહ્માંડોના આધાર, સર્વાધાર, કોટી મુક્તોના પતિ અક્ષરધામના તખત ઉપર બેઠા છે અને એ આવી રીતના હોશિયાળા કરે, અહીંનો જીવ એને હોશિયાળો કરતો હોય ત્યારે જ્ઞાની હોય, સમજુ હોય, બુદ્ધિશાળી હોય અને એવો ભક્ત હૃદયનો સંત હૃદયનો જીવ હોય એને તો કેટલી વેદના થતી છે કે ઓહો ભગવાનને આવું બોલવું પડે કે ભાઈ એને એમ હોય કે આને રામાનંદ સ્વામીનું બધું લઈ લીધું તો અમારે કાંઈ એવું છે નહીં, જો એ માગે તો બધો અધિકાર આ ધર્મની ગાદી તેમને સોંપી દઈએ, પછી શું કરે એવડો એને સોંપી દઈએ તો ઉલાળીઓ કરી નાખે ને. જે ખરેખર ઈચ્છતો હોય ને એને આપો ને તમે, એ ટૂંક સમયમાં કંઈક પરચો પૂરે. પણ જે નિર્માની હોય એનાથી દૂર રહેતા હોય એવી કોઈ ઈચ્છા ના હોય, એ મેળવવા માટે કોઈ પ્રયત્ન ન હોય ને એને આપો ને તમે, એ યોગ્યતા પાત્રતાવાળો કહેવાય, લાયકાતવાળો કહેવાય. નહીંતર આના ઉપર તો આના માટે તો ઝપાઝપી બોલે છે પહેલેથી જ. હે, આટલા તો ના કહેવું જોઈએ, પણ હવે શું થાય, આ 5,500 વર્ષમાં 14,000 યુદ્ધો થયા છે. કેટલા? 5,500 વર્ષમાં 14,000 યુદ્ધો થયા, એમાં મોટાભાગના બધા ધર્મ માટે થયા, ગાદી માટે, શાના માટે. અને હજુ એ આ ગાદીની વાત આવે ને એટલે બધા ક્યાં સીધી દ્રષ્ટિ નાખે, બધાને મનમાં શું થાય, એ નજર ક્યાં જાય કહો તો મને. ગાદીની વાત આવે એટલે બે જ ગાદી, કઈ? એક ધર્મ ગાદી ને એક આ લોકની સત્તાની ગાદી, રાજગાદી અને ધર્મ ગાદી, બે ઉપર જ જાય. બાકી તો આ ઘેરે ઘેર આ જ પ્રોબ્લેમ છે ગાદીનો. તો એક નાનું મંદિર હોય એના પ્રેસિડેન્ટ થવા માટે કે સેક્રેટરી થવા માટે કે કંઈક થોડા કાર્યકર્તાને ભા થવા માટે, બોલો હું, એ તો સારું છે, ભગવાનની અને સદગુરુની અનરાધાર કૃપા છે કે લોયાધામમાં કોઈને ખબર જ નથી કે અમે ટ્રસ્ટી છીએ, લોયાધામમાં કોઈને ખબર જ નથી અમે સેક્રેટરી છીએ. છે બધાને હોદ્દા આપેલા છે પણ કોઈને કંઈક છે? કોઈ દી અહીંયા સ્ટેજ ઉપર એવા 5 જણાને બોલાવ્યા કે આલો મંદિરના લોયાધામ મંદિરના આ ભાઈ ટ્રસ્ટી, આ બીજા નંબરના ત્રીજા નંબરના ટ્રસ્ટી, આ સેક્રેટરી, આ આ છે તે કોઠારી, આ ભંડારી, અને એને બોલાવ્યો હોય ને માનપાન આપ્યું હોય ને સન્માન આપ્યું હોય ને એકાદ હાથ ન પહેર્યા હોય તેને ખોટું લાગ્યું હોય કે એવું કંઈ છે? બાકી નજર નાખો જગતમાં ક્યાંથી ક્યાં પોગે છે. એ બનવા માટે કે બનાવવા માટે કે કદાચ એને એનું અપમાન કર્યું હોય ને કદાચ એને કાઢ્યા હોય તો શું થાય? પણ આપણે તો એ જ બે નજર જાય રાજસત્તા અને ધર્મસત્તા, ત્યાં જ અથડાય. એવું કાંઈ નથી, ઘેર ઘેર આ ડખો છે. ઘરમાં જો તમારું પદ હોય, તમે માલિક હો અને છોકરો જો માગે જા 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 બીજું કંઈક બીજું બીજું એપાર્ટમેન્ટ ગોત જા, શું કે અહીં તો કોણ ઘરનો ધણી? એટલે આવું છે અત્યારે. આના માટે, સત્તા માટે, પદ ને પ્રતિષ્ઠા માટે એમાંથી કેફ આવતો હોય છે, કંઈક તો છે. આમ ભલે આમ ભલે એને 2 દિનો ભૂખ્યો હોય પણ એમ કહો કે ઓહો હો પ્રેસિડેન્ટ આવ્યા, પણ ક્યાં ના? તો કે ઘરના જ ખાલી. બાકી ક્યાંય કોઈનું બહાર શેરીમાંય કાંઈ ન હાલે, એનું ગામમાં શું હાલે? તોય પણ શું કહેવાય. અને ઘણા હરિભક્તો તો ત્યાં સુધી કે શું કે અમારા ગાદીવાળા, શું કે તમે વિચાર તો કરો, આ વડોદરામાં 2-4 જણા, હા અમારા ગાદીવાળા આવું કે છે. કોના ગાદીવાળા?
અમારા ગાદીવાળાના ઈચ્છા એવી છે કે ઘેરે ઘેરે થાળ કરવા સંતો આવે. તારી ઈચ્છા જ કંઈ નથી ને? એટલે કહેવાનો અર્થ કે એ પણ એ માને જ છે કે એ કેવા છે, ઘરમાં કોનું હુકમ ચાલે. આમ છે તારે ગાદી માટે તો બાપા બહુ યુદ્ધો ને બહુ મારામારી ને એટલી હિંસા ને એટલું અપમાનો ને લૂંટફાટ ને પહેલેથી ધમ પછાડા. અને મહારાજને કાંઈ ચિંતા નહીં, મહારાજને કાંઈ નહીં. હાલો ભાઈ તમારે જોઈએ છે, લ્યો તમે બે જાઓ, અમારે તો કાંઈ એનો મોહ નથી. પણ હા, એટલું ખરું, જો યોગ્ય ના હોય તો એને ઉતારી નાખે હો તરત. યોગ્ય ના હોય તો ઉતારી નાખે. ભગવાન બહુ જાદુ જાજા જીવનો જો મોક્ષ એમાં બગડતો હોય તો એવું ચક્કર ફેરવે ને. પણ અહીંયા તો ખાલી એટલું છે મહારાજ કે જો એ ડખો કરતા હોય, ગાદી માટે જ આ ડખો કરતા હોય તો એવું થોડું છે કે ગાદી હોય તો સત્સંગ થાય. દાદા એવું કહે છે આ જગતમાં તો જુઓ તમે ક્યાં ક્યાં કેટલા, આમાં આ ક્રિશ્ચિયનમાં કોણ ગાદી ઉપર શીખો મને. એટલે એનો અર્થ હું એવું નથી કહેવા માગતો કે ગાદી ના જોઈએ. જે ભગવાને સંપ્રદાયનો રૂલ્સ બાંધ્યો હોય, સિદ્ધાંત નક્કી કર્યો હોય આ પ્રમાણે રહેવું, એના અંડરમાં રહે તો સુખિયા થાય. પણ પછી એને જ પોતાને એમ થઈ જાય મારાથી જ બધું થાય છે, નાની બહાર નીકળે એટલે એનું આમ થાય ને તેમ થાય ને ખેદાન મેદાન થાય ને એ જો એને એનો કોટો ચડી જાય, હા તો વાત ખોટી. હા ઠીક છે, મારી જવાબદારી છે, ભગવાનની સોંપેલી છે બધાને ધર્મમાં રાખવા અને બધાને ધર્મમાં પોતે રહેવું અને બધાને રાખવા. એટલા માટે જો એનો યોગ્ય ઉપયોગ કરતા હોય તો ભગવાને એનું રક્ષણ કરે દરેકનું. પણ પછી આના વિના આની બહાર જાય એનો મોક્ષ જ નહીં, એનું ધનોત્પન્ન જ નીકળી જાય. એને પેલાનું ધનોત્પન્ન ન નીકળતો હોય ને તો આ પ્રયત્ન કરે શું કરવા, ધનોત્પન્ન કાઢવા માટે રાતે ઉજાગરા કરે, 5-25 જણાને એવા બરાબર પંપ મારે પરાણે કરે. બોલો, જો એનો અપરાધ હોય અને એનું કંઈક ભૂલ હોય તો ભગવાન તો એને આપી જ દે દંડ, તારે હું કેમ પ્રયત્ન કરવો પડે ભાઈ. પણ શું કરે, હું એને દેખાડી દઉં, હું એને બતાવી દઉં હું કોણ છું. દાદા કોણ છું, હું કોણ છું, દાદા કોણ છું, દાદા હું કોણ છું, દાદા છું ભાઈ. દાદા આ દુનિયામાં દાદાનું નામ સાંભળ્યું છે ને, શહેરોમાં દાદા બહુ હોય, હવે ગામડામાં દાદા ઓછા થઈ ગયા. પેલા ગામડામાં દાદાઓ જાજા હતા, દાદા એટલે વૃદ્ધ લોકો, વડીલો. પણ હવે તો શહેરમાં દાદા યુવાન દાદા થઈ ગયા બધા. કેવા, આ તો ઠીક છે બે ઘડી આનંદની વાત. પણ ખાસ આ સત્તા માટે જેને ભગવાન ભજવા હોય, જેને મોક્ષ લેવો હોય, જેને પોતાના જીવની ચિંતા હોય, એક જ દ્રષ્ટિ ભગવાન તરફ હોય, એને ગાદીની સત્તાની કોઈ ઉતાર નાખે તોય ભલે અને કોઈ ચડાવી દે તોય ભલે. ગુરુજીએ શું કીધું ખબર છે, જ્યારે પહેલાં સૌ પ્રથમ જ્યારે વડતાલમાં ચેરમેન થયા ને ત્યારે મીડિયાવાળા આવ્યા ઇન્ટરવ્યૂ લેવા કે તમે તમારો અભિપ્રાય કહો, તમને કેવું લાગે છે, તમે જીતા એનું તમને પોતાને કેવું ફિલિંગ થાય છે, આવું પૂછ્યું. ગુરુજી કહે હું જીત્યો એનો મને આનંદય નથી, અને પેલા હાર્યા એનું મને હર્ષય નથી. કે પેલા હાર્યા એટલે હું ખુશ થયો એવું નથી. અમે તો બધા, આ તો ભગવાને અમને સેવા કરવાની તક આપી છે, જ્યાં સુધી રાખશે ત્યાં સુધી ભગવાનની આજ્ઞા પ્રમાણે તનતોડ મહેનત કરી એને રાજી કરવા પ્રયત્ન કરીશું, સેવા કરીશું. જેદી એમ મહારાજનો ઈશારો થશે અને જશે તો એ કાંઈ નહીં, જો એ જીતાવો તો અમે હાર પહેરાવી દેત, અને એ અમે જીતા છીએ તો અમે એને સાથે રાખીને જ કામ કરવાના છીએ. તમે વિચાર તો કરો. અને બાકી દુનિયામાં જો જો જીતે ઇલેક્શન લડે અને કદાચ જીતી જાય તો શું થાય, કેવી દશા થાય, તમે વિચાર કરો. અને મોહ નથી ગાદીનો,
શું છે? મોહ નથી ગાદીનો. ગયા વર્ષે જ, બે વર્ષ પહેલાં જ ચેરમેન પદ પહોંચી ગયા છે. ગુરુજી કે આપણે હવે એમનેમ સેવા કરીશું, બરાબર છે, પણ બધાનો આગ્રહ હતો તો ફરી પાછા કોઠારી બધા નહીં, પોતાને આકર્ષણ નહીં, ખેંચાણ નહીં. ઘણા બધાએ કીધું હતું તમે આ ફોર્મ ભરી દો, બધા મોટા મોટા સંતોએ કીધું તમે રો, કંઈક સારું કામ થાય મહારાજની ઈચ્છા. ગુરુજી કે એ મારું કામ નહીં, આપણે તો કથા વાર્તા કરી, હરિભક્તોને પોષણ આપવું, ભગવાન ભજવાન, ભજાવવા, ધર્મ નિયમ પાળવા, બધાને પડાવવા આપણા યોગમાં આવે, એ જ આપણું કામ. આ તો ગુરુજી કે આ વ્યવહારનું તો છે ને, મારું અંગ જ નહીં. શું કે કંડારીમાં કોઈ દી ગુરુજીએ વ્યવહાર કોઈ દી આ આજ્ઞા કરે? જે કરનારા હોય, હોપ્યું હોય, બધા કરતા હોય મારા ગુરુજીની આજ્ઞાથી, પણ તમે જો પોતે કાંઈ નહીં. સંસ્થા બધી એમાં સંતો નિમ્યા હોય, હરિભક્તો નિમ્યા હોય, કર્યા કરતા હોય, હા ગુરુજીની આજ્ઞા લે, ગુરુજી કહે કે ભાઈ પૂછીને કરવું બધું, એટલું. બાકી પોતે ક્યાંય ઇન્વોલ્વ નહીં. એક રૂપિયો દોકડો ભાર ધન પણ કોઈ દી એની થેલીમાંય નહીં, ક્યાંય નહીં પોતાની પાસે, કે જીવનભર નહીં પોતાના નામે નહીં. ગુરુજી કે વ્યવહારનું મારું અંગ જ નહીં. બધા બહુ સંતોએ આગ્રહ કર્યો, પછી એની રીતે ફોર્મ ભર્યું, મહારાજની લીલી ઝંડી મળી અને ભર્યું. તમે જુઓ, અને કોઈ પ્રયત્ન નહીં કે કોઈને ફોર્સ નહીં, એલા મને મત દેજે, એલા મને ઇલેક્શનમાં આમ કરજે, મને સપોર્ટ દેજે, તારે કાંઈ જોઈતું હોય તો હું આપીશ, કોઈ લાલચ નહીં. નહીં કોઈને લાલચ આપી, નહીં કોઈને કંઈક ફોર્સ કર્યો, એની જાતે જ તમે જો. અને તોય આવ્યા તો એનો હરખઈ નહીં પાછો, એમ તોય દાસ ભાવે. ગુરુજી કે ધૂળ જેટલી કિંમત હોય ને, તોય ગમે એમ બોલી જાય, ઓફિસમાં અપમાન કરી જાય, તોય ઘૂંટડા ગળી જઈએ છીએ, હાથ જોડીએ છીએ, ભૈસા બાપા કહીએ છીએ. તમે વિચાર તો કરો, આ નિષ્પૃહીપણું છે. શું છે? નિષ્પૃહીપણું. અને કદાચ કોઈક અમારા ઢીંચણ ભાંગીને, કદાચ ધક્કો મારીને કાંઈથી કાઢી મૂકે ને, તોય પણ અમારે અહીંયા જવાનું જ, કારણ કે અહીંયા અમારો ધણી બેઠો છે, મહારાજ છે. ઘણી વખત સભાએ વડતાલમાં એમ કીધું, આ તો ભલે સેવા કરીએ છીએ, કદાચ અહીંયા સેવા ઉપર આ પદ ઉપર નહીં હોઈએ, કોઠારી ઉપર કે ચેરમેન પદે નહીં હોય, અને કોઈ અહીં વડતાલની અમને ખાલી પતરાળા ઉપરવાની સેવા આપશે ને, તોય કરીશું. આ તો શ્રીજી મહારાજનું ધામ છે, શ્રીજી મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, એને માહિતમ છે, એને કોઈ મોહ નથી પદ પ્રતિષ્ઠાનો. તમે જુઓ, હાવ બાળક જેવો સ્વભાવ, આટલું વિચરણ કરતા હોય, આટલા પ્રોગ્રામમાં આટલે જવાનું, આટલું આટલા ઊંચા પદ ઉપર, પણ તમે જુઓ પ્રકૃતિ હાવ બાળક જેવી, સ્વભાવ કેવો, હાવ દાસપણો. અને કથા કરતા હોય ભગવાનની, સાંભળો, કથા કરતા હોય, એ ગુરુજી કથા કરતા હોય, કીર્તન ઉપર કરતા હોય, સત્સંગી જીવનની કરતા હોય, વચનાવૃત્તિની કરતા હોય, કોઈ સબ્જેક્ટ પર, વ્યવહારની એક વાત ન આવે. એ મહારાજ મુક્તો, સંતો, ભક્તોના ચરિત્રો, વચનામૃતની વાતો, શાસ્ત્રની વાતો, મૂર્તિની વાતો, બીજું કંઈ આવે? ઘણા સંતો આશ્ચર્યમાં મુકાઈ જાય, ગુરુજીએ ચેરમેન પદે રહ્યા ત્યારે કેટલી પારાયણો કરી, કોઠારી પદે છે તો કેટલી પારાયણો કથાઓ કરે છે, તે મોટા મોટા સંતો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય કે આટલો વ્યવહાર કરે તોય કથા કરવા બેસે, એટલે જાણે ત્રણ કલાક બોલે, એક વ્યવહારની બીજી વાત નહીં, અખંડ આમ જે કથા ગંગા આમનો પ્રવાહ અવિરત અખંડિત અસ્ખલિત ધારાથી વહેતો હોય. બોલો, એ તો આપણે કહેવું પડે કે આ ગુરુજી અત્યારે વડતાલના મુખ્ય મહંત છે, નહીં તો કોઈને ખબર ન હોય. તો વિચારો, જોયું આ નિષ્પૃહીપણું, આ મહારાજનો ગુણ. કોનો? આ મહારાજનો ગુણ. અહીં મહારાજ કહે, એ રઘુનાથભાઈને જો જોઈતું હોય ને, આ પદ જોઈતું હોય ને, તો અમે એને આપી દઈએ, અમને એનો મોહ નથી, અમે કાંઈ એના માટે અવતાર, અમે ગાદી માટે, અમને ગાદી આપવા માટે પેલી મયારાણી પણ તૈયાર હતા, સત્રધર્મા રાજા તૈયાર હતા, સિદ્ધવલ્લભ રાજા તૈયાર હતા, અરે અમારે ગાદી ઉપર બેસવું હતો રામાનંદ સ્વામી પાસે, અને રામાનંદ સ્વામીને ગાદીના શિષ્યોને પ્રોપર્ટીની કેટલી, તો અમને દક્ષિણમાં આખા હોનાના મંદિરો, શ્રીરંગ ક્ષેત્રનું કેવડું મોટું મંદિર,
તમે જોયું છે ને શિવક્ષેત્રનું, સાત કિલ્લાઓ વિંધીને જાઓ તારે અંદર મંદિર આવે, 3 કિલોમીટરના એરિયામાં મંદિર છે. કેટલું કેટલું મોટું મંદિર, કેટલું આમ ઊંચું આપને દેખાય હે ને શ્રીરંગ ક્ષેત્રમ, દર્શન ગયા હે ને, કિતના બડા મંદિર હે. ઓ નીલકંઠ વર્ણિ કે રૂપ મેં, વર્ણિ કે રૂપ મેં છોટી ઉંમર મેં ભગવાન સ્વામિનારાયણ ઘર કા ત્યાગ કરકે નિકલે થે તો વહાં ગયે થે શ્રીરંગમ, તો વહાં કે મહંત ને કહા ઉસકા ઐશ્વર્ય, ઇતની પ્રતિભા, ઇતના રૂપ દેખા, ઇતના ઉસકા છોટી ઉમર મેં ઇતના જ્ઞાન દેખા, તો ઉસકે મહંત ને બોલા એ સબ મંદિર તુમ્હારા, હમ ભી તુમ્હારે, તુમ યહાં કે મહંત બન જાઓ, હમ તુમ્હારી ચાકરી કરેંગે, તુમ એ સબ સંભાળ લો. ભગવાન ને કહા મેં ઇસ ગાદી પર બેઠને કે લીએ નહીં ફિરતા હું, મેં તો જીવો કા કલ્યાણ કે લીએ ઘૂમતા હું, ફિરતા હું, ઉસકી મુક્તિ કે લીએ, સત્તા કે લીએ નહીં, સત્તા હો યા ના હો, ઘણા તો સત્તાથી જ બધું કામ થાય એવું નથી હો, ઘણા ભાઈ કાંઈ સત્તા નથી પણ કામ કરે એટલે ઓહો હો. જોગી સ્વામી કઈ સત્તા ઉપર હતા દાદા, કયો તો તમે જોયા છે ને સેવા કરી છે ને, હે કઈ કઈ સત્તા ઉપર હતા કયો તો મને, અને તોય એનું માન, એનું કાર્ય, એની શક્તિ, કરોડો જીવના કલ્યાણ. ઘનશ્યામ દાદા વીરસદના જ્ઞાનજીવન સ્વામી કઈ સત્તા ઉપર હતા કયો તો હતી, અને તોય ઘનશ્યામજીવન સ્વામી ભુજના હતા કઈ સત્તા ઉપર હતા, કઈ ગાદી ઉપર હતા, અને તોય ભગવાન પૂજાય છે ને, ભગવાનની જેમ પૂજાય છે ને, કેટલા મહાપુરુષો ઘરમાં હરિભક્તો મૂર્તિઓ રાખે છે ને, દર્શન કરે, રોજ તેની પૂજા કરે છે. ક્યાં હતું શ્રીજી મહારાજને કોઈ ગાદીનો મોહ નહોતો. તો ઘણા તો ત્યાં એવું બોલે ભૂંડું કે ના પૂછો વાત, મહારાજ વખતે હોય હો, જીવા ખાચરને આડું પડ્યું અને એનું માન ન જળવાયું, અને એને દાદા સાથે ઈર્ષા થઈ, મહારાજે થોડુંક એની સાથે મહારાજની સાથે એને લીધે અણબનાવ થયો, પછી બીજાને કાનમાં ફૂક્યા, ફૂંક માર્યા કરે હો, જે આવે ને એને કાનમાં ફૂંક મારે, શું કે ખબર, પેલા કાર્યાણીના વસ્તા ખચર આવ્યા ને, તો કે આપણે ઘેર ઉતારો કરો, મહારાજ કે અમને દર્શન અહીંયા અહીંયા માટે આવ્યા છે સાધુનો સમાગમ કરવા, અને અમારા દર્શન માટે થોડો લાભ લેવા દો, કે મહારાજ દિવસે તો અહીં રહે પણ રાત્રે હુવા ત્યાં આવે, હું કીધું હુવા, અમારે અમારે એકબીજાને વ્યવહાર રાખવાના હોય ને કાઠી કાઠીના, હે અમારી ત્યાં આટલી આક્ષા સ્વાગતા ત્યાં કરતા હોય તો અમારે એની કરવી પડે ને, એમ કરીને લઈ ગયા. બોલો મહારાજ કે આ ગયો કામનો, તે સાંજે વાળું પાણી કરતા કરતા આડે પડગે થયા ને તે કાનમાં ફૂંક માર દીધી, શું કીધું ખબર, જોયું ને જોયું, અંતે તો નાળિયેર ભૂવો ધૂણે અને નાળિયેરનો ઘા કરે તો ક્યાં કરે, સીધો પોતાના ઘરમાં જ નાખે ને, દીકરાઓને જ હોપી દીધું ને, પૈડા પૈથરાય દાદાને ત્યાં રહ્યા, આપણા બધા દરબારોને ત્યાં રહ્યા, એટલા ખર્ચા કર્યા ને, એટલા ઉત્સવો કર્યા ને, એટલું ફેર્યા ને, સાધુને પડ્યા પાથરા હજારો રાખ્યા ને, હરિભક્તોને બોલાવીને એ કમઠાણ બોલાવી દીધું, પણ અંતે જ્યારે હોપવાનું થયું ત્યારે નાળિયેર ઘરમાં નાખ્યું ને, પોતાના બે ભાઈઓને બોલાવી લીધા ને, એને જ હોપી દીધું ને, આમ જો તો ખરા, એને હોય પૂતું આ, એ તો આપણા સંતોએ કીધું, મુક્તાનંદ સ્વામી આગ્રહ કર્યો, મહારાજ ત્યાગીમાં અત્યાર સુધી જે ચાલ્યું એ તો આપની કૃપાન રામાનંદ સ્વામી એવા હતા, પણ ભવિષ્યમાં શું થાય કળિયુગમાં કંઈ કહેવાય નહીં, અને સાધુનો ધર્મ જોખમમાં મુકાય, મહારાજ ત્યાગીમાં ગાદી રહેવા દો, નહીં તો મહારાજે તો ગાદી ત્યાગીમાં આપી દીધી હોય, લોયામાં વાસુદેવાનંદ બ્રહ્મચારીને આપી હોય દીધી હતી, તોય રામ મુક્તાનંદ સ્વામીનો આગ્રહ, સંતોનો આગ્રહ, મહારાજ મહારાજ કે તો પછી કોકને તો આપવું જ પડશે ને, ધણી તો કરવા પડશે ને, નિત્ર આ ખેતરનું થાય હું, આ સત્સંગની લીલી વાડી હુકાઈ જાહે, અમારો દાખલો એડે જાહે, ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ સર્વથી શ્રેષ્ઠ કુળ તો તમારું, જેમાં તમે પ્રગટ થયા ને સિલેક્શન કર્યું, ધર્મદેવ ભક્તિ માતાનું કુળ, મહારાજ અમે કહીએ છીએ, મહારાજની ઈચ્છા નહોતી હો એમને બોલાવવાની, વરી કોક એ તો ભગવાન છે ધારે તે કરે, પણ કોઈ આંગળી ચિંધે ને એ ભગવાનને ગમે નહીં,
નહીં તો ભગવાનને કોણ રોકી શકે? ધણીનો કોણ ધણી, માલિકનો કોણ માલિક? એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વ અવતારી છે, એને તો કોણ હગો ને કોણ વાલો, કોણ પોતાનો ને કોણ દવલો? હું એનો કોઈ સંબંધી છે? કોણ એનો સંબંધી? એને ભજે એનો સંબંધી. એને કંઈ દેહના રિલેશન હોય ભગવાનને? સાધુને ના હોય તો ભગવાનને ક્યાંથી હોય? કહેવાનો અર્થ એટલો જ છે, ભગવાનને કોઈ ગાદીનો મોહ નહીં કે પોતાના જ ભાઈઓને એનો કોણ ભાઈ ભાઈ, એનો કોણ બંધુ. એને ભજે, એને ઓળખે, એનામાં ચોટે, એમાં પ્રેમ કરે, એ એનો બંધુ, બીજો કોણ બંધુ? એ તો એવા હતા, ગુણિયલ હતા, રઘુવીરજી મહારાજ એવા હતા, અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા હતા. એને ગાદી સોંપી તો ભગવાન જેવા હતા, સદગુરુ જ હતા એક. પણ લોકો શું કહે, એ વખતે બોલતા તો પાછળથી બોલે એનું શું નવાય? કે જો ઘરમાં નાળિયેર નાખ્યું ને, અંતે તો એમને જ આપ્યું ને. જે કરે તે મહારાજ જીવના કલ્યાણ માટે, ભલા માટે કરે, કંઈ કોઈ રાગ દ્વેષથી કે એમ નથી કરતા, પોતુક દવલું કરીને નથી કરતા. મહારાજે ચોખ્ખું કીધું, મહારાજ કે અમને કાંઈ મોહ નથી, જો રઘુનાથ દાસ આવે અમે એને અમી માફી માગીએ, અમે એના અમારા અમારે એના એના પ્રત્યે ભાવ છે, હા પ્રેમ છે, એને કંઈ જો વસવસો રહે કે હું બાકી રહી ગયો તો આ બધું મારું હું એને આપી દો. રામચંદ્ર ભગવાને છે ને, જ્યારે સીતાનું હરણ કરીને રાવણ વનમાં ત્યાં લંકામાં લઈ ગયો ને, શોધખોળ કરતા કિષ્કિંધાપુરીમાં આવ્યા, પછી સમાચાર મળ્યા કે રાવણ લઈ ગયો છે લંકામાં, પછી બધાને મોકલા. રામે પહેલાં શું કર્યું? સમજાવવા માટે એક પછી એકને મોકલા. પહેલાં હનુમાનજી ગયા, પછી અંગત ગયા, ભાઈ તું માની જા, પ્રભુ બહુ દયાળુ છે, તને માફી આપી દેશે, આ ભૂલ થઈ ગઈ, માથું ટેકવી દે, ભૂલી જા બધું, અને આ સમાધાન કરી નાખીએ. ના, એ તો નહીં જ. પછી એની પત્નીએ મનાવ્યા, રાવણને એમની પત્ની મંદોદરી બહુ ગુણિયલ હતા, એને પણ મનાવ્યા, એના સસરાએ મનાવ્યા, છેલ્લે એના ભાઈએ મનાવ્યા, ભાઈ રહેવા દો. પછી ભાઈ એનો ત્યાગ કરીને રામની પાસે આવી ગયા. તે જ્યાં રામની પાસે આવ્યા ને, એટલે બધાએ એટલે રામચંદ્ર ભગવાને શું કીધું ખબર? સીધું આવો લંકેશ. શું કીધું? હે લંકેશ આવો. ત્યારે બધા જે સુગ્રીવ અને હનુમાનજી બધા વિચારમાં પડી ગયા, અંગદ ને નીલ ને નલ ને બધા. એ કે પ્રભુ તમે આ શું કીધું? તો કે લંકેશ. કે મહારાજ લંકેશ તો એનું નામ કે જે લંકાનો રાજા હોય એને કહેવાય. તો કે ચાલો આપણે આને રાજા આ દરિયાને કાંઠે એનો અભિષેક કરવો છે. અને અભિષેક કર્યો, બોલો, લંકાની ગાદી ઉપર બેસાડવા રાજ્યાભિષેક કર્યો, આ લંકાના રાજા છે. ત્યારે સુગ્રીવ કે મહારાજ વિચારીને કરો, રાવણ હવે તો માનતો નથી, પછી યુદ્ધ થાય ને મરશે, પછી આને લંકાનો રાજા તમે સ્થાપો છો અત્યારથી, પણ કદાચ એની બુદ્ધિ સુધરી ગઈ. શું કહે છે? કદાચ રાવણની બુદ્ધિ સુધરી ગઈ અને પસ્તાવો થયો, અને એ તમારી પાસે આવશે ને પગમાં પડશે ને માફી માગશે તો શું કરશો? અને ત્યારે રામચંદ્ર ભગવાન કે ભલા માણા એકવાર આવવા તો દો, અને જો એ આવી જાય મારે શરણે તો એને મારા અયોધ્યાની ગાદી ઉપર બેહારું. રાવણને મારે હું ગાદી માટે છે આ બધું? તમે વિચાર કેટલું નિષ્પૃહીપણું કે તે દિવસે જ્યારે કઈ કઈ એ બે વરદાન માગ્યા દશરથ મહારાજા પાસે, પેલું માગ્યું મારા ભરતને ગાદી. રામ પિતાએ નક્કી કર્યું હતું, રામ મોટા છે, ગુણિયલ છે, ગાદી એને જ મળે, રાજા મહારાજામાં જ્યેષ્ઠ પુત્ર હોય એને જ ગાદી મળે, આ નિયમ હતો રાજ્યનો. છતાંય પણ માની ગયા, કાંઈ વાંધો નહીં, પણ બીજું વરદાન માગ્યું ને, ઓહો, રામને 14 વર્ષનો વનવાસ. અને રામને ખબર પડી ને, રામને હરખનો કોઈ પાર ન રહ્યો. ઓહો હો, મારો ભાઈ ભરત ગાદીપતિ થાય? તમે જો તે દિવસે ભરત અને રામ બે ઝઘડી પડ્યા હતા વનમાં,
ભાઈઓ ભાઈઓમાં ઝઘડા તો પહેલેથી જ છે. રામ અને ભરત બે ઝઘડી પડ્યા શાના માટે? ગાદી માટે. પણ આજના ભાઈ ભાઈના ઝઘડા ગાદી માટે, મોટું થવા માટે, સત્તા માટે, મિલકત માટે ઝઘડે છે. તે રામ ને ભરતનું યુદ્ધ શાના માટે હતું ઝઘડો? હું નહીં તમે ગાદીપતિ. પેલા કે તમે નહીં, હું નહીં તમે ગાદીપતિ. ભરત કે તું ગાદીએ બેસ, પિતાની ઈચ્છા માતાની ઈચ્છા. કે ના 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 રામ, તમે ગાદીને લાયક છો. પેલા કે તું બેસ, પેલો કે તું બેસ, તમે વિચાર કરો. અને ત્યારે આજે 21 લાખ વર્ષ થયા તોય ભરત કોઈના હૃદયમાંથી ભૂષાણા નથી હો. ભરત એટલે પ્રેમનું સ્વરૂપ. આજે ભરતની ગાથાઓ એમ કહેવાય, વાલ્મીકી મહર્ષિએ રામાયણ લખી એમાં ભરતનું આખ્યાન પૂરેપૂરું ના લખાયું તો એ જ વાલ્મીકી 400 વર્ષ પહેલાં કે 450 વર્ષ પહેલાં તુલસીનું રૂપ ધારણ કરીને આવ્યા અને રામાયણમાં વધારે ભરતનું એને લખવું પડ્યું. એ ન્યાય આપવા માટે બીજો અવતાર લેવો પડ્યો. બોલો, ત્યારે એ ચોક્કસ ભરતને ન્યાય આપી શકે કે ભરતનું કેટલું ઊંચું પાત્ર છે. જેમ ગોપીઓનો પ્રેમ હતો એવો પ્રેમ ભરતનો રામ પ્રત્યેનો હતો. તમે જો તો ખરા ગાદી માટે તો એમ ચાખડી આપીને મોકલ્યા, ચાખડી આપીને ઘેરે મોકલ્યા તો ચાખડીને ગાદી ઉપર પધરાવી અને પોતે તો ખાડો ગાળી નીચે રહેતા કે મારો રામ ધરતી ઉપર ચાલે તો મારે એનાથી નીચે રહેવું જોઈએ. તમે વિચાર કરો. ત્યારે એ પૂજ્ય થાય. બાકી ગાદી માટે મારા મારીને ખેંચા ખેંચીને જિંદગીભર છોડે નહીં. ના મરું પણ મૂકું નહીં. હું કે મરું પણ મૂકું નહીં તો પછી શું થાય? મરી જાય પછી રે, પછી મૂકવું જ પડે ને. પણ ના ના આવે બુદ્ધિ. કહેવાનો અર્થ, મહારાજ કહે છે રઘુનાથ દાસને જો જોઈતું હોય અધિકાર તો એમને બધો અધિકાર અમે હોપી દઈએ. રામાનંદ સ્વામી અમને હોપ્યો ને, અમે એમને હોપી દઈએ. હાલો ને પતી જાય કામ. મહારાજ કે સુંદર મજાની ચોપાઈ લખી જો, બહુ યાદ રાખવા જેવી. પુરુષ પ્રકૃતિ લગ જો હે સુખા, જમપુરી સે માનત દુખા, સ્મૃતિ ભુલાય હરિ કી જે હા, અતિ સુખ જો કહાવે તે હા. ઊંધું કરી દઈએ પેલી લાઈનને, પછી પછીની લાઈન પેલા કરીએ. સ્મૃતિ ભૂલાય હરી કી જે હા, અતિ સુખ જો કહાવે તે હા. ભગવાનનું વિસ્મરણ કરાવે એવું ગમે એવું મોટું સુખ હોય તો પણ આ ત્રણખલાથી માંડીને છેક પ્રકૃતિ પુરુષ સુધી એ બધાય સુખને અમે કેવું માનીએ છીએ? જમપુરીના દુઃખ કરતા મોટું દુઃખ માનીએ છીએ. કેવું? ભગવાન ભૂલાડીને કોઈ સત્તા ઉપર બેસવું. અને તમને ખબર છે સત્તા ઉપર આવે ને એટલે ભગવાન તો પછી એકદમ ગૌણ થઈ જાય, સાઈડમાં થઈ જાય. પછી પછી તો શું દેખાય? પેલું જ દેખાય. પછી તો પછી તો જો કોઈ ભગવાનના દર્શન કરવા ગયું હોય ને, કે ભગવાનના દર્શન કરવાનું જે ભાઈ કોઈ ભૂલી ગયું હોય ને અને એ એને ખબર પડે ને તો એટલો જાજો વસવસો ન થાય. પણ મંદિરે આવ્યા હતા, મને મળ્યા વગર ગયા, મને પગે લાગ્યા વગર ગયા, મારી પાસે આવ્યા વગર ગયા, એનું મોટું દુઃખ થાય. એટલે કોણ પ્રધાન થઈ ગયું? હું અહીંનો સર્વ કરતા, કરતા કોણ થઈ ગયું? ભગવાન મેલ પડતા ને હું આ બધું કોણ ચલાવે છે? એનો કેફ આવતો હોય પાછો, એ બે દાડા ખાઈ નહીં તો ચાલે, તો એને ચાલી જાય કેફ પેલો અંદર ફરતો હોય. હું તમારી આગળ સત્ય કહું છું ભગવાન, કે આ અધિકારનો અમારા મનમાં કોઈ ભાર નથી, પાતાળથી લઈને. કારણ કે એ કરવા જ નથી આવ્યા, કોઈને દેવાય નથી આવ્યા. એ તો મહારાજા એક વ્યવસ્થા છે, વ્યવસ્થા વ્યવસ્થાની રીતે ચાલે. અને વ્યવસ્થા જોઈએ, કોઈ લીડરશિપ તો જોઈએ. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ નગરમાં કોઈ પણ એક લીડરશિપ હોય તો બધા એના આધારે બધા સુખ્યા ભજન કરે કે સુખેથી રહી શકે. આ એક વ્યવસ્થા છે. શું છે એ ના જોઈએ એવું નથી કહેતો,
પછી એવું ના માની લેવું કોઈએ કે ગાદીની જરૂર નહીં, લીડરશિપની જરૂર નહીં. અરે ભજન કરવું પોતપોતાના હૃદયમાં સંભારે, પોતાને મુક્તિ જોઈતી હોય તો પોતે ભજન કરે, ગમે ત્યારે ભજન તો થાય. હું જંગલમાં જાય નહીં, વાત શું કરે? ભજન તો જંગલમાંય થાય, નદીના કાંઠે થાય, દરિયાના કાંઠે થાય, પાણીમાંય થાય, ગમે ત્યાં થાય, હિમાલયમાંય થાય. એવું થોડું છે કે આટલા ઘણા લોકો તો આવી રીતના ધર્મ ભગવાને મોટા પુરુષોએ બંધારણ કર્યું હોય એને શું માને ખબર છે? વાળો. શું માને? વાળો. આ બધા વાળા ઘણા લોકો આવીને સંતોને હોય સંભળાઈ જવું, આ બધું વાળા વાળા કરી દીધા ને કે એમાં ખેદાન મેદાન થયું. એટલે એ ક્યાં સીધો ઈશારો કરે? સીધો ભગવાન પાસે પહોંચે કે આ ભગવાન કરીને ગયા ને આ બધું, આ વાળો બાંધીને ગયા ને, આ સત્તા હોપીને ગયા ને. જો વલ્ભાચાર્ય મહારાજે ગાદી તો એના જેટલા દીકરાઓ હતા એ બધાને ગાદી આપી હતી. શંકરાચાર્યની ગાદી છે, નિંબાચાર્યની ગાદી છે, બધા ધર્મમાં ગાદી છે, ક્યાં નથી? તો એમ લેવા જાઓ તો બધા ખોટા વાળા નથી એ. હા, દરિયો એક છે, ગુરુજી વાર ઘણી વખત કહે છે દરિયો એક છે પણ કિનારા અનેક છે, નદી એક છે પણ એના ઘાટ અનેક છે. એ આ બધા ઘાટ છે, એ વાળા નથી. શું છે? હા, કોઈ એક લીડરશીપની નીચે તમે હો, સ્વામી કીધું બે હારા હરિભગત ને બે હારા સંતની સાથે જીવ જોડવો તો એના સહારે તરી જવાય, આગળ પ્રગતિ થાય. એમ કોઈ મહાન પુરુષ હોય એના શાસન નીચે, એના હાથ નીચે પોતે નિર્ભય રહે. હું તમને કહું, નદીને કિનારા નદી એમ કહે કે આ કિનારા હું મને બરાબર આમ વહેવા દેતા નથી, બાંધી રાખે છે, મારે કિનારા જ ના જોઈએ, તો એ નદીની શું દશા થાય? એ પોગે સાગર સુધી, એના ધણી સુધી પોગે, સાગર એનો પતિ છે, એને એને મળવું છે. અને પછી એમ કે આ કિનારાઓ અમને બાંધી રાખે છે, કિનારાની કોઈ જરૂર નથી, તો બોલો તો એ નદી કહેવાય ને? ઝાડ હોય ઝાડ, આ શું ના ધરતી અમને હલવા દે, ના ચલવા દે, આમ જવા દે, આ મૂળિયા પકડી રાખે છે, ધરતીનું કામ જ નથી, એ ઝાડની શું દશા થાય? પડી હું હુકાઈ જાય, નાખી દે ચૂલામાં, બાળી નાખે, કટકા કરી નાખે, ના શું થાય કહો તો? કોઈ પત્ની એમ કે હું સ્વતંત્ર, મારા ધણીની શું જરૂર, ધણી એનું કરે હું મારું કરું, અને એના હાથ નીચે ન રહે, પરતંત્રતા ન ગમતી હોય તો એ સ્ત્રીની શું દશા થાય કહો તો? સ્વચ્છંદીનું શું એનું પરિણામ? શું બધા લૂંટી લે ને, અંત શત્રુઓ લૂંટી લે, બહારના શત્રુઓ લૂંટી લે, એની કોઈ વેલ્યુ કે એની કોઈ ઇજ્જત, એનું કાંઈ માન કાંઈ જળવાઈ રહે? એનું કોણ રક્ષણ કરે? એ શું એનું બંધન છે? પતિવ્રતા ધર્મ છે, એ સતીનું, પત્નીનું, સ્ત્રીનું શું બંધન છે? જેમ આંખ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ ડોકની રક્ષા કરે છે, સ્વામી કહે છે, મા બાપ પુત્રની રક્ષા કરે છે, એમાં મોટા પુરુષો ભગવાનને, મોટા પુરુષો ભક્તના રક્ષણ માટે આ બધું કરતા હોય છે, એના માટે કરતા હોય છે, એમાં એની સેફટી છે. મહારાજ કે અમારે એનો કોઈ મોહ નથી. અને ભગવાનને શાનો મોહ હોય? એના યોગમાં આવે એનો બધાનો મોહ ઉતારી નાખે, એને શાનો મોહ હોય? પાતાળથી લઈને બ્રહ્માના પદ સુધીની આ લોકની જેટલી મોટાઈ છે, તેમજ પ્રકૃતિ પુરુષના લોક સુધીની જે કાંઈ સુખો છે, તેને હું જમપૂરી કરતાં પણ વધારે દુઃખ માનું છું. કારણ જે અતિશય સુખ કહેવાતું હોય છે તે ભગવાનની સ્મૃતિ ભૂલાવી દે છે. કુંતા માતા ભગવાન પાસે હાથ જોડીને છેલ્લે જ્યારે એના દીકરા યુધિષ્ઠિર મહારાજ ગાદી ઉપર, હસ્તિનાપુરમાં ગાદી ઉપર આવ્યા ને, પછી દ્વારકા જવા માટે શ્રીકૃષ્ણ રવાના થયા, છેલ્લે થયું કે ચાલો બુવાને મળતા જઈએ, એના ફોઈ થાય, કુંતા માતા એમના ફોઈ થાય, મળી લઉં છેલ્લે. એની બહુ મહાન શ્રીકૃષ્ણના ભક્ત હતા એ. ત્યારે છેલ્લે મળવા ગયા ને ત્યારે કુંતાજી હાથ જોડી ખોળો પાથરી અને શ્રીકૃષ્ણ ભગવાનને વંદન કરવા લાગ્યા, હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. શ્રીકૃષ્ણ ભગવાન કહે, તમે શું કરો છો ફૂઈ, શું કરો છો તમે આ? તારે કે ફૂઈ નહીં, હે ઠાકોર, હે દ્વારકાધીશ, હે પ્રભુ, હે સ્વામી, આજ હું તમારી પાસે માગું છું, એક મને વરદાન દો. માગો કે શું જોઈએ તમારે?
અને તે દિવસે કુંતા માતાએ શું માગ્યું? કુંતાજી દુઃખ માંગ કે લીનો યહી ભક્ત કી રીતિ. શું માગો છો તમે? તો કે દુઃખ મરે ડગલે ન પગલે. હું કીધું પાછું? મારા જીવનમાં ડગલે ન પગલે મને દુઃખ આવે, મને આ પંચવિષયના સુખ, જગતના સુખ, સત્તાના સુખ, માન મોટપના સુખ, વસ્તુ પદાર્થના સુખ, માયાજન્ય સુખ ના જોઈએ કોઈ મને, એના બસ જેટલા જગતના સંસારના દુઃખો છે બધાય મને મારા જીવનમાં આવે. પણ તમે શા માટે એવું માગો છો? તારે કે પ્રભુ, જે દિવસે દુઃખ આવ્યું તું, એકાદી નાની મોટી ભૂલો કરી મારા છોકરાઓએ અમે, અને એના બદલામાં તમે દુઃખ આપ્યું, એ તો અમે પ્રસાદ માન્યો અને એમાં અમને બહુ આનંદ આવ્યો. કેમ કે જ્યારે પણ દુઃખ પડ્યું, જંગલમાં ફરતા ઉઘાડા પગે ભૂખ્યાન તરસ્યા, અને એ વખતે તમે જેવા યાદ આવતા હતા ને, આજે હસ્તિનાપુરના રાજભોગને વિલાસમાં રાજગાદી ઉપર હવે આ બધું અમને છે ને ખાવા દોડે છે. કેમ? તમારી વિસ્મૃતિ થવા લાગી. હે, દુઃખ મેં સુમિરન સબ કરી, સુખ મેં કરે ન કોઈ. અને સુખ મેં જો સુમિરન કરે તો દુઃખ કાંઈ કા હોય, પણ સુખમાં નથી થતું. એ બહુ સાચી વાત છે. જેટલું દુઃખમાં તમારે ભજન થાય, અને ભગવાન દુઃખ આપે ને એટલા માટે જ પોતાના ભક્ત ઉપર કૃપા કરીને દુઃખ આપે છે. દુઃખને કૃપા કોણ માને? કહો તો મને. બહુ દુઃખ પડે એટલે આપણે એમ કહી પાછું સુખ્યા થઈ જઈએ, બરાબર ખાધે પીધે રહેધે, ધન સંપત્તિ દોલત માન મોટપ પદ પ્રતિષ્ઠા બધું મળે એટલે શું કહીએ આપણે? મહારાજની બહુ દયા છે. મહારાજ વચનામૃતમાં કે દીકરો ન હોય દીકરો દે, બાંધા હોય તો હાજા કરે, એટલે શું કહેવાય? ભગવાને બહુ દયા કરી અમારા ઉપર, લો કૃપા કરી. એ કૃપા નથી ભગવાનની, એ દયા નથી. ભગવાન જ્યારે ભગવાન પાસે માગો ને, હે પ્રભુ એટલા માટે હું સત્સંગ નથી કરતો, જવ સત્સંગ તો જીવના કલ્યાણ માટે કરું છું, એમ ભગવાન પણ કે છે. સુખો જેટલા વધારે માયાજન્ય, એટલું જ દુઃખ વધારે પડે છે, અને દુઃખમાં પ્રભુનું સ્મરણ વધારે થાય છે. આમાં શું કીધું મહારાજ? મહારાજ કહે છે અતિશય સુખ કહેવાતું હોય છે એ ભગવાનની વિસ્મૃતિ, ભગવાનની સ્મૃતિ ભૂલાવી દે છે. સુખ ભૂલાવે હો ભગવાનને, દુઃખ નહીં. દુઃખમાં તો યાદ વધારે આવે ભગવાન. ઘોર નરક કુંડ જાનત તેહી, હમારો સિદ્ધાંત હે એહી, સ્મૃતિ રહે શ્રી હરિ કી જામે, અતિ દુઃખ જો હોવે તામે, પરમ સુખ મે સુખ યે હુ, માનત હે હમ જીય મે તે હુ, હરિ કી વિસ્મૃતિ કરાવે જીતના, વૈકુંઠ સમ સુખ હોય તીતના, તાકુ જાનત જમપુર ઘોરા, મન ન ટકત કોઉ ઓર ઠોરા. મહારાજ કે જે ભગવાનને ભૂલાવી દે છે તેને હું ઘોર નરકનો કુંડ માનું છું. આ અમારો સિદ્ધાંત છે. જેમાં ભગવાનની સ્મૃતિ રહેતી હોય તેમાં જો અતિ દુઃખ હોય તો પણ તે પરમ સુખમાં પણ અધિક સુખ છે, એમ અમે જીવમાં માનીએ છીએ. વૈકુંઠ ધામના જેવું સુખ હોય પણ જો તે ભગવાનની વિસ્મૃતિ કરાવતું હોય તો તેને હું ઘોર જમપુરી જાણું છું, અને તેથી જ અમારું મન ભગવાન સિવાય બીજે કોઈ ઠેકાણે ટકતું. કેટલું સમજવા જેવું મહારાજનો આ સિદ્ધાંત. હો, આપણે સિદ્ધાંત 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 કહીએ, પણ સિદ્ધાંત કયો? મૂર્તિના સુખમાં સુખે રહેવું, બસ ભગવાનને ભૂલાવા ન દેવા, એ જ ભગવાનનો એક સિદ્ધાંત. કે છે જો ભગવાનને ભૂલાવી દે તેને હું ઘોર નરકનો કુંડ માનું છું. કોઈ ભગવાન ભૂલાડવાનો પ્રયત્ન કરે તો એનો, ભગવાનને ભૂલાવીને કંઈ પણ કરાવે એનો અમે ત્યાગ કરી દઈએ તરત, જેમ ભરતજીએ પોતાની માનો ત્યાગ કરી દીધો, ગોપીઓએ પોતાના પરણેલ ધણીનો ત્યાગ કરી દીધો.
પ્રહલાદે પોતાના પિતાનો ત્યાગ કરી દીધો, તમે જુઓ, બલિએ પોતાના ગુરુનો ત્યાગ કરાવી દીધો, ભગવાનને ભૂલાવે એવું કર્યું ને, ભગવાનની વિસ્મૃતિ કરાવે એને અમે કેવું માનીએ છીએ, નરકના કુંડ જેવું માનીએ છીએ. ને આપણને કંઈક બીજું વિશેષ યાદ આવે તો આપણે હરખમાં આવી જઈએ, કંઈક એવી ચીજ વસ્તુ યાદ આવે, અથવા આપણું જીવન, આપણું કંઈક, આપણું ચરિત્ર કંઈક યાદ આવે, પૂર્વ જન્મનું કે આ જન્મનું કંઈક, તો આપણે હરખમાં આવી જઈએ. આપણો કોઈક વ્યક્તિ વર્ષો પછી મળ્યો હોય તો આનંદ આનંદના ફુવારા છૂટે, ખોટી વાત નથી, કાંઈ થાય, સહજ જીવનો સ્વભાવ છે. પણ ક્યારે ભગવાન ભૂલાઈ જાય ત્યારે દુઃખ થાય. ગુરુજી ઘણી વખત કથામાં કે ક્યારેય પણ આપણને રાત્રે સૂતી વખતે આમ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી અથવા ભગવાન ભૂલાઈ ગયા હોય તો ક્યારેય આમ રડવું આવ્યું આપણને? આપણે રડ્યા ભગવાનના વિયોગમાં કોઈ દી? સ્ત્રીના વિયોગમાં બધાય રડે, ધનના વિયોગમાં રડે, પુત્રના વિયોગમાં રડે, કંઈક નુકસાન થાય એટલે માથે હાથ દઈને બેહે, એટલું માથે હાથ દઈને બેહી જાય છાનો માનો તો સારું કહેવાય, નહીતર પેલી બાટલી ગોતે નાની, કાં કેરોસીનનું ડબલું ગોતે, કાં દોરડું ગોતે, શું કરે? છેલ્લે કાંઈ ન મળે તો ગામની કુઈ ગોતે, વાવ ગોતે, કાં મોટો ડેમ ગોતે. એનો વિયોગ થાય, પોતાનું પ્રિય પાત્રનો વિયોગ થાય તો માણસ કેટલો રડે છે, કેટલો રડે છે. એ શું જ્ઞાની છે? એ શું સમજુ છે? મૂર્ખ છે. એક વ્યક્તિમાં પ્રેમ થઈ જાય છે, એનો વિયોગ થાય, અથવા એ દગો દે ને, આમ તો દગો દે તો સારું, એના ફંદામાંથી છૂટા તો હરખ થવો જોઈએ ને, એની જગ્યાએ શું કરે, મને દગો દીધો, હું એના મનમાં સમજે મરી જાઉં હવે તો બસ, જીવું જ નહીં, બોલો મરી જાય. કેટલું અજ્ઞાનતા છે આ માયા, માયાના જીવો બધા, માયાના મૂર્ખ જીવો, અજ્ઞાની આવું કરે, પામર પતિત આવું કરે. કોઈ દી ભગવાનના વિયોગમાં રડવું, ભગવાનની વિસ્મૃતિ, ભગવાન ભૂલાયા હોય. અરે પેલા સ્વામી, કયા સ્વામીનું નામ દીધું, સ્વામી વાતોમાં કીધું કે ભગવાન ભૂલાઈ જાય ને તાળું ફાટી જાય. કૃપાનંદ સ્વામી, શું કીધું? કૃપાનંદ સ્વામીને ભગવાનમાં કેવો પ્રેમ કે ભગવાન ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય. માં સ્વામી કે જો ભગવાનની વિસ્મૃતિ થાય, આટલી પ્રવૃત્તિ કરીએ અમે, કથા વાર્તા બીજું ત્રીજું આ મંદિરની પ્રવૃત્તિ કરીએ, પણ જો ભગવાન ભૂલાય ને તો ડમડમ તો ડામ દે ને કપાળમાં, કેવો વસમો લાગે, એવું વસમું લાગે, દુઃખ થાય, એવું દુઃખ થાય. બોલો મહારાજ વચનામૃત મધ્યનું 48મું છે ને, પ્રેમાનંદ સ્વામીનું વંદુનું, ભગત વંદુનું કેટલામું છે હે? મધ્યનું 48મામાં મહારાજ પાસે વંદુના પદો સ્વામીએ ગાયા, પ્રેમાનંદ સ્વામીએ, ત્યારે શું કીધું મહારાજે? આહા, આવું સ્મરણ જે સંતને રહે છે એને તો અમે ઉઠીને સાક્ષાત દંડવટ કરીએ, ધન્ય છે. એને શું કીધું? એવા પુરુષે જે ઘેરે જન્મ લીધો, જેની કુખે જન્મ લીધો, એના મા બાપને પણ ધન્ય છે. અમને એમ થાય કે આને અમને સાક્ષાત અમે દંડવટ કરીએ તો ભગવાનને શું કરાવવું છે કહો મને? ભગવાનનું સ્મરણ કરાવવું છે, કારણ કે સુખ માત્ર એમાં છે. જોજો ગુરુજી શું કે, કંઈક દુઃખ આવે ને એટલે શું કે, કંઈક તકલીફ આવે ને, વિઘ્ન આવે ને એટલે શું કે, ભગવાનને યાદ કરો. આજે મેં જોયું ને, અમેરિકાથી નહીં લંડન જતા હતા ત્યારે સેંકડો ફોન કર્યા હરિભક્તોને, પણ ફોન કરે ને ખાલી એક મિનિટ જ, એક મિનિટે પૂરી વાત ન કરે. જે સમય એને કહેવાના હોય ને કે એક આરે 15-15 મિનિટ તમે વાત કરો, તો હજારોને ફોન કરવાના હોય કે મળવાનું હોય તો કેટલો ટાઈમ જોઈએ. પણ હું કહે કે ભગત જય સ્વામિનારાયણ, બસ અમે વિદાય થઈએ છીએ, લંડન જઈએ છીએ, એ તમે અખંડ ભજન કરજો, એ મહારાજને ભૂલતા નહીં, ભેળા રાખજો, ભજન કરજો. હું કે એક જ મંત્ર, શું? એ ભજન કરજો અને કથા વાર્તા સાંભળજો, બાકી તો આ જીવને બીજું શીખવાડવું જ ક્યાં પડે છે, એની જાતે જ બધું કરે છે ને. એ
કે કોલેજમાં પીરિયડ ભરવા પડે છે પણ શીખવાડવું શું પડે. એ ભજન કરજો હાલતા ચાલતા, એ કામકાજ કરતા અખંડ મહારાજનું ભજન કરજો. ભજન શું? સ્મરણ ભગવાનનું, સ્મૃતિ ભગવાનની, એમને યાદ કરવા. જે કાંઈ કરીએ, એક બહુ સરસ ગુરુજીએ ઉપાય બતાવ્યો, જો કાંઈ પણ કરો મહારાજ માટે હું કરું છું, એ સ્મરણ સાથેનું જ કહેવાય. તમે જમો છો, મહારાજને હું જમાડું છું, તો એ જમવાનું તમારું ભજન થઈ ગયું. સૂઈ જાઓ, મહારાજ થાકી ગયા છે, હાલો થોડો આરામ કરવાની મહારાજને જરૂર છે. ભલે તમે હોઈ જાઓ, આવો ઠાકોરજી મહારાજ પ્રભુ, ચાલો પોટી જાઓ અને હોઈ જાઓ, તો એ ભજન થઈ ગયું. આખી 8 કલાકનું ભજન થઈ ગયું, ઊંઘી ગયા. યોગ નિંદ્રા જો બે જાઉં જ મહારાજ, હાલો હવે કામે જવું પડશે ને, નહીતર તમારું ઘર મંદિર ક્યાંથી ચાલશે? ઘર મંદિર, હાલો મહારાજ જોબે જવું પડશે ને, એ જાય તેની ભેળા. આ સ્મરણ, આમ સ્મરણ કરતા જ્યારે અભ્યાસ કરે તો એને પછી દાખલો ન કરવો પડે. ગુરુજી કે કથામાં ઘણી વખત કે એક ખૂણામાં આંખ બંધ કરીને બેસી જવું કલાક, તો જ ભગવાનનું ભજન થયું કહેવાય એવું નહીં. પ્રવૃત્તિમાં રહ્યા છતાંય પણ તમે ભગવાનનું સ્મરણ કરવાનો અભ્યાસ કરો, એ ભજન સાચું. શું કે આમ નવરા પડીએ ને મારા ભાઈ, નવરા પડીશું ગોવિંદના ગુણ ગાશું. ક્યારે ગાય? નવરો ક્યારે પડે? આશિત ભગત છેલ્લે પડે, છેલ્લે એકદમ ધ એન્ડ. આમ નવરો પડે કોઈ દાડો? કોઈ નવરું પડ્યું છે? પડવાનું નથી. એ તો આપણે જે કાંઈ કરીએ છીએ ઠાકોરજી માટે કરીએ છીએ. મહારાજ અપમાન કોઈ કરે તોય મહારાજની ઈચ્છાથી થયું, માન આપે તોય મહારાજને આપ્યું, મને નહીં, તો એ શું થઈ ગયું? દરેક વાત વાતમાં, ક્રિયામાં, એક્શનમાં મહારાજ, મહારાજમાં મહારાજ. આ સ્મરણ છે. કર્મ કરવાના નથી પાડ્યો ભગવાને, મુઠ્ઠીઓ વાળીને બેહી રહેવું, બધું કામકાજ ધંધા બિઝનેસ ઘર પરિવાર છોડી દેવું, કોઈના વ્યવહારમાં જવું જ નહીં, કોઈના લગ્ન પ્રસંગમાં મરણમાં બિરણ ક્યાંય જવું જ નહીં, એવું ભગવાન નથી કહેતા. વ્યવહાર તમે તમારી રીતે રાખો, પણ હું તમને કહું, એક નાની એવી વીંટી હોય, શું નાની એવી આંગળી પેરમાં વીંટી હોય, બરાબર નાની જ હોય હાવ, અને એ હાલો વીંટી 50 રૂપિયાની છે કે 100 રૂપિયાની છે કે 500 રૂપિયાની ચાલો, પણ એ વીંટી ઉતારીને ક્યાં મૂકો? બોક્સમાં મૂકો, તેજુરી મૂકો, બરાબર. પગરખા 5000ના ચાલો તો ક્યાં મૂકો? ગેરેજમાં મૂકવા પડે ને, આમ બહાર જ મૂકવા પડે ને. હવે એને તેજુરી મૂકો તો ભલે વ્યવહારની પણ કિંમત છે, વ્યવહાર પણ એની રીતે ચાલતો હોય અને એ કરવો જ પડે, ન કરવો એવોય નહીં. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કીધું છે, એક ભગત હતા, હું નામ તો દીધું એને, કઈ ભગતનું, માવા ભગત, વ્યવહાર નહોતો આવડતો તો બહુ તકલીફ થઈ ગઈ સંસારમાં, ભજનના મેળ નહીં નોર્યા. વ્યવહાર પણ શીખવો જોઈએ, પણ વ્યવહાર વ્યવહારની જગ્યાએ અને ભજન ભજનની જગ્યાએ. ભાઈ ભગવાનનું ભૂલીને કરવું એ તો કહે છે એ પાપ કરવા બરાબર છે, ભગવાનને ભૂલીને ખાવું એ તો પાપ ખાધું છે. ભગવાનને ભૂલીને જે કાંઈ કરવું એ તો બધું નરકના દુઃખ જેવું છે. મહારાજ કેવો, પ્રેમાનંદ સ્વામી માટે મહારાજે કેવા શબ્દો વાપર્યા. આવી રીતનું જેને ભગવાનનું સ્મરણ સ્મૃતિ રહે છે, અને હરિસ્મૃતિ એના માટે જો તમે, સ્વામીએ લખી આજે નિષ્કુળાનંદ કાવ્યમાં હરિસ્મૃતિ શિરમોળ છે, શિરમોળ છે હરિસ્મૃતિના. આ વખતે ગુરુજીએ બધાને ચાતુર્માસમાં નિયમો હરિસ્મૃતિના આપ્યા છો, આ તો તમને જાહેરમાં આ ઓનલાઈન ઉપર પણ બધાને કહી દઉં છું, નહીંતર હું આપ્યા હોય ત્યારે આપ્યા હોય, એ ટાઈમે આપી દીધા હોય, પછી પડીકું વાળીને પછી છેલ્લે જ્યારે થાય ને, ઓહો હો હો, બહુ ભેગા થઈ ગયા ને ભાઈ, બહુ ભેગા થઈ ગયા ને. પછી સંતોને ફોન કરે, બહુ આટલા બધા બાકી રહી ગયા ને, થાય એવું નથી. પછી સંતો કે સારું, કંઈક બીજું કરો, જન્મંગલ કરો. એટલે યાદ અમુક અમુક ટાઈમે યાદ કરાવવું પડે કે ભાઈ નિયમ લીધા હોય રોજ કરજો. અને આ વખતે ગુરુજી હરિસ્મૃતિના પાઠના નિયમ આપ્યા બધાને, બોલો. કારણ કે જેટલી હરિની સ્મૃતિ કરીએ, એના ચરિત્રોની સ્મૃતિ કરીએ, એના સ્વરૂપની હે મૂર્તિ અચરજકારી છે, જીવન જોયા છે, જીવન જાણું છું, ભૂધર ભાળ્યા છે,
દ્રગે દીઠા છે, મૂર્તિ સુખકારી છે, હે જમતા જોયા છે, જો તો ખરા. આપણે તો આખો દિવસ હરિસ્મૃતિ જ ચાલે છે. બની ભગવાનને બહુ ગમે છે, મોટા સંતોને બહુ ગમે, ગુરુજીને બહુ ગમે. એ કરીએ ને આપણા અંતરમાં બહુ સુખ 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 સુખથી ભરાઈ જાય, આનંદ આનંદ આનંદ, આખો દિવસ બેટરી ચાર્જ રહે એમને. ખાવાનું મળ્યું ને તોય ચહેરો પ્રફુલ્લિત રહે, આનંદમાં રહેવાય. અને એ જ સુખનો ધોધ છે ભગવાનની મૂર્તિનું સુખ, એક પળ માત્રનું સુખ. અનંત કોટી બ્રહ્માંડના સુખને વાળી છોડીને ભેગા કરીએ ને તો એક અણુભાર જેટલું ન થાય. ભગવાન મહારાજ વચનામૃતમાં વડતાલનું વચનામૃત છે, મહારાજ કે અમને તો કોઈ પ્રશ્ન પૂછો, શોભારામ શાસ્ત્રી પ્રશ્ન પૂછો. મહારાજ મોટા મોટા રાજા મહારાજાનો સત્સંગ કરાવીએ ને તો સમાસ બહુ થયો. મહારાજ કે, મહારાજ તરત આમ આંખ કાઢ્યો. મહારાજ કે એને ધર્મ સત્તાનો સંપત્તિનો મદ હોય અને અમારે ત્યાગ ને વૈરાગ ને ભક્તિનો પાવર હોય. એક બીજા અમે નમી ના દે અને એ અમને આપે, એ રાજી થાય, અમે એને સત્સંગ કરાવીએ કે એની પાછળ પડી જઈએ, એ અમારા ઉપર રાજી થાય તો અમને શું આપે? ગામ આપે, રાજ આપે, સત્તા આપે, થોડા રૂપિયા આપે. એની અમને લાલચા નથી, એના સુખની અમારે વાંછના નથી. કારણ કે અમારે તો ભગવાનનું સ્મરણનું જે એક સેકન્ડનું સુખ, એક પળનું સુખ, આહા, આનંદ કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરીએ ને તો એના તુલ્ય થતું નથી. એક ભગવાનના એક પળ સંભાર્યાનું જે સુખ છે, અનંત કોટી બ્રહ્માંડનું સુખ એને તુલ્ય નથી થતું. તમે ભગવાનને શું કામ ભૂલીએ? અને જો ભગવાનના ભજનમાં સુખ ના હોય, એમના સ્મરણમાં સુખ ન હોય, તો ગોપીચંદને ભર્તુહરી આવા મોટા મોટા ચિત્રકેતુ રાજા, કરોડ રાણીઓનો ત્યાગ કરી અને સંપત્તિનો રાજરાણીનો રાજપાઠનો ત્યાગ કરી જંગલમાં સા સારું જાય? જો સ્ત્રીમાં જ સુખ હોય અને ભગવાનના સ્મરણમાં સુખ ના હોય, એની આરાધનામાં ન હોય, તો એ ગાંડા નતા? કેમ મૂકીને જાય? મહારાજ કે સાચું સુખ તો ભગવાનના સ્મરણમાં છે, ભગવાનની સ્મૃતિમાં છે. ભગવાન કી આરાધના કરને મેં જે સુખ. આપ જોબ કરતે હે ને કિતને ઘંટે? 10 અવર્સ. 10 અવર્સ કરતે હે, થક ભી જાતે હોંગે, લેકિન યહાં જબ આતે હૈ આપ મંદિર મેં ભગવાન કા દર્શન કરતે હૈ, એ કુછ આપકો સમજ મેં નહીં આતા હૈ ગુજરાતી મેં, ફિર ભી આપ બેઠતે હૈ, મુસ્કુરાતે હૈ, સુનતે હૈ, આપકો અચ્છા લગતા હૈ ને કે નહીં લગતા હૈ? અંદર ફિલિંગ ભી હોતા હૈ ને? તો હી આપ કઈ દિન સે મેં દેખતા હું, હર રોજ શામ કો આ જાતે હૈ વિનયજી, હર રોજ આતે હૈ, કુછ એસા અનુભવ અનુભૂતિ તો હોતી હૈ ને? તો હી આયેંગે ને? દેખો વહી હૈ ને વો દિવ્યતા હૈ, વો ભગવાન કા સુખ હૈ, એ ભગવાન કા સ્મરણ કા. પૂરે દિન કા થકાવટ દૂર હો જાતા હૈ ને, ફ્રેશ હો જાતે હૈ ને, બસ વહી કરના હૈ. મનુષ્ય જન્મ ભગવાનને દિયા હૈ ને, વહી કરને કે લીએ હી દિયા હૈ. હમ એસા નહીં કહેતે કે આપ 10 ઘંટા કામ મત કરો, કરો, લેકિન દિન મેં સુબહ ઓર શામ આપ કિતને ભાગ્યશાલી હૈ કે આપકી અંદર એસી ભાવના, કુછ પૂર્વજન્મ કે પુણ્ય હૈ, કુછ અપને માત પિતા કે આશીર્વાદ હૈ, કોઈ સંતો કા અનુગ્રહ હૈ કે આપકો ભગવાન કે નજદીક લા દિયા. કિસી કો મિલતા હૈ? યહાં બહોત રહેતે હૈ ફિર ભી નહીં આ સકતે, યદિ કુછ પુણ્ય હૈ તો હી મિલતા હૈ સબ. ભગવાન કા સ્મરણ જૈસે તૈસે જીવ કો નહીં મિલતા હૈ, ઓર નહીં કર સકતે નહીં હૈ. કહી કહી તો ભગવાન કે મંદિર મેં હી રહેતે હૈ ફિર ભી નહીં કર સકતે, કહી નહીં કર સકતે. વો તો ભગવાન જિસકો સિલેક્ટ કરતે હૈ, ભગવાન કો વહી કરાના હૈ. ક્યા જ્યાદા સે જ્યાદા બસ હમારા સ્મરણ કરો તો હી તુમ હમારે નજદીક જીતને હોંગે, બસ વહી આપકો કરાના હૈ. બસ અહીંયા પણ મહારાજ કહે છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્ત રાખવું તે અધિકારને જ હું ઉચિત અધિકાર માનું છું. જો કઈ સત્તા આપી ભગવાને? આત્મસત્તા રૂપ રહો. આ જગતની સત્તામાં કોઈ માલ નથી, પદ પ્રતિષ્ઠામાં કોઈ માલ નથી, ગાદીમાં માલ નથી. અમારે કયો અધિકાર જોઈએ? કયો અધિકાર માંગ્યો મહારાજે? મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્ત રાખવું તે અધિકારને જ હું ઉચિત અધિકાર માનું છું. એ જીવ પ્રાણી માત્રનો હક છે.
जीव प्राणी मात्र का यही अधिकार है जो भगवान का स्मरण करे, और कोई नहीं कर सकता। उसका अधिकार मान के वो एवं कोई क्या मां मारो अधिकार लो एम के आ मकान में मारो अधिकार, आ संपत्ति में आटलो मारो अधिकार, आ प्रॉपर्टी में मारो आटलो, दीकराओं में मारो आटलो अधिकार, समाज में मारो आटलो अधिकार, बधे अधिकार माड़े, पण भगवानना स्वरूप में चित्त राखू ई आ जीवनो अधिकार छे एवं कोई माने? आ तो लटक सलाम हाँ जाए जाए भगवान पाए, हे भगवान जी लियो तारे एग्जाम छे काले, हूँ तमने वंदन पग तमारा तमने मळवा एटले जाय छु, शू के शू के हूँ करवा आव्यो छु? एला मूर्ख्या आखू वर मेहनत करी नहीं अने हवे तू मने मळवा आव्यो एटले हूँ तारू काम एग्जाम दई दऊं एम, हूँ के हूँ एटले एक जो पास हो जाऊंगा ने तो आपको एक श्रीफल, कितने का श्रीफल बोलो? $1,50,000 नु श्रीफल। एक श्रीफल में भगवान हूँ करे एने पास करी आपे, तो भगवान ने अमते आने हूँ करवू, भगवान नो दयालु स्वभाव, नहीं तो एनु नाड़ियल लईने एना माथा पर फोड़े हो। आवु छे भगवान पासे आवु बधु अधिकार मागे, बोलो जाय लटक सलाम। पण एम न थाय के भगवान आ बधु तने राजी करवा करू छू, तारी आज्ञा थी करू छू, तारे जे फल देव ते देजे, पण जीवन में कोई दी तारू विस्मरण, गमे एवं दुख आवे छताय तारू विस्मरण ना थाय, तू क्यारे भूलाई नहीं, एटला माटे हूँ तने दर्शने आव्यो छू एम के कोई? खरेखर तो ये अधिकार छे महाराज के भगवान स्मरण अखंड राखू, એને જ અમે અધિકાર માનીએ છીએ, બીજા કોઈ અમને માને કે ન માને લો એને અમને પરવા નથી, કોઈ અમારું અપમાન કરે તો અમારે એનું દુઃખ નથી, કોઈ અમને હાથી ઉપર બેહાડે ને તો અમને કાંઈ એવું કંઈ એવો કોટો ચડતો નથી, એનું માન નથી, કોઈ અમને ગધેડે બેહારે એનું અમને દુઃખ નથી, અમારે તો સમ વર્તે છે। વચનામૃતમાં મહારાજે કીધું કોઈ ચંદન ચર્ચે કે કોઈ કાદો ઉછાળે એ બે અમારે સમાન છે। અમારા મનમાં એનો સંકલ્પ પણ થતો નથી, અમારા મનમાં તો એટલો જ ઘાટ રહે છે હું હરિભક્તનો દાસનો પણ દાસ થઈને રહું। ઓહો હો હો, આ ભગવાન બોલે છો કોના માટે બોલે છે? એને એને કોનું સ્મરણ કરવાનું એમ, એને કોમાં શાનામાં ચિત્ત જોડવાનું? ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્ત રાખવું એ અમારો અધિકાર છે। કોણ ભગવાન? કયો ભગવાન? પોતે જ ભગવાન છે મહારાજ, કે જેમ અમે વાઘને પકડ વાઘ બકરાને પકડીને એમ અમારા ચિત્તને પકડીએ છીએ, કોણ કે છે? એના ચિત્તને પકડે, એ આપણા બધા એના ચિત્તને પકડી લેવા છે, એના ચિત્તની ક્યાં વાત? એ તો આપણને ઉપદેશ આપે છે, તમારે આ કરવાનું છે, આ તમારા દરેક જીવનો સ્વભાવ અધિકાર છે। એટલે મહારાજ કે હરિભક્તના દાસના પણ દાસ થઈને રહેવું એ અમે ઈચ્છીએ છીએ। ધર્મ ભક્તિ વૈરાગ જ્ઞાન એ બધાનું રાત દિવસ સ્થાન રાખવું એવું મનમાં રહે છે, તે ધર્મ ભક્તિ વૈરાગને જ્ઞાનનો રંગ બીજાના હૃદયમાં પણ લગાવી દો એવું મનમાં તાન રહે છે। લો પોતે રાખે ધર્મ જ્ઞાન વૈરાગને ભક્તિ બધાને લગાડવો એવું અમારું તાન છે, કે કોઈને સત્તા લઈને કોઈને આપી દેવી, અધિકાર આપી દેવો એ અમારું તાન નથી, કે અમારે લઈ લેવું એ અમારું તાન નથી, લ્યો એવું મનમાં તાન રહે છે, તેમાં જરાય અસત્ય નથી કહેતો। સારું સારું ખાઈએ પીએ છીએ, અમૂલ્ય વસ્ત્રાદિક ઓઢીએ પહેરીએ છીએ, શ્રેષ્ઠ વાહનમાં બેસીએ છીએ, પણ અમે તેને મહા દુઃખરૂપ સમજીએ છીએ। મહારાજ કે કોઈ મેવા મીઠાઈ અમને ધરાવે, અમને વડોદરા, સુરત, શ્રીનગર એટલે અમદાવાદ જેવા શહેરોમાં મોટા હાથીની અંબાળી પર સવારીઓ કાઢે, અને એમાં જો અમે સુખ માનતા હોઈએ, અમે અમારા સુખ માટે ફરતા હોઈએ, અમે અમારા સુખ માટે પંચ વિષય જો ભોગવતા હોઈએ, તો અમને આ પરમહંસના સમ છે। આ વચનામૃતના શબ્દો મહારાજ અહીં એ જ કહે છે, શ્રેષ્ઠ વાહનમાં બેસીએ છીએ બધું અમને મહા દુઃખરૂપ સમજીએ છીએ, અમે તપમાં કોઈ દોષ રહી ગયો હશે, શું કીધું મહારાજ? કે તપમાં કાંઈ દોષ રહી ગયો હશે કે જેનાથી સામે આવીને શ્રેષ્ઠ સુખ મળે છે? ઓ હો હો હો, આપણે તો સુખ માનીએ એટલે સુખ કંઈક આવે ને સામે ચાલીને, તો આપણે શું માનીએ? ભગવાને કંઈક આપણે હારા જન્મમાં, આ જન્મમાં કે આગલા જન્મમાં તપ કર્યા હશે
એટલે ભગવાને આપણને આ સુખ આપ્યું. ત્યારે ભગવાન શું કહે છે, મારા તપમાં કંઈક ખામી રહી ગઈ એટલે આ બધા સુખ મને મળે છે. મારું સમજવા જેવું છે. આ તો આપણને આમ સમજ્યા તમે? આપણે શું માનીએ, આ આપણે સુખ સાહેબી ભોગવીએ છીએ ને, માન પાન બધા આપે છે, ખાન પાન બધું સારા પંચ વિશે ને સારી સંપત્તિ માલમ માલ છીએ ને, કંઈક આગલા જન્મમાં આપણે પૂન કર્યું છે. શું માનીએ કા આ જન્મમાં કંઈક તપશ્ચર્યા કરીને સંતોને બહુ રસોઈ જમાડી એટલે ભગવાને આપણને દીધું, બહુ ધર્માદો કર્યો ને મંદિરમાં એટલે ભગવાને આપણને સંપત્તિ. એમ આમે કહે છે ને, જમીનમાં એક દાણો વાવીએ તો સંતોય શું કે કથામાં, જેનું ઋણ ન રાખે ગીરધારી વ્યાજ સહિત આપે મોરારી. એટલે શું કે, એ ભગવાનને આપો. શું ભગવાનને દાન કરે તો ભગવાન એને કેટલા ગણું આપે? સામે આપણે હરિભક્તો એમ માને, હો હારા હારા હરિભક્તો હું માને, આપણે ભગવાનની બહુ સેવા કરી સંતોની સેવાનું આ બધું ફળ છે. આટલા સ્ટોર, આટલો બિઝનેસ, આટલા ધંધા, આટલી પ્રોપર્ટી, આટલા રૂપિયા, આ બધું સંતોની મહારાજની કૃપાનું ફળ છે. શું કે, સાચી વાત કે ખોટી વાત? આશીત ભગત, સારા સારા હરિભગત શું કે, હવે સંતો એવું ભગવાનને કંઈક કૃપા કરી તે આપણને આવા મોટા બનાવ્યા એટલે બધાય માને પૂજે એવા કેવા, કે બધાય આપણને પદ ઉપર કોઠારી બનાવ્યા ને ભંડારી બનાવ્યા ને કોકને મહંત બનાવ્યા ને કોકને શાસ્ત્રી બનાવ્યા ને કોકને પુરાણી બનાવ્યા ને કોકને વક્તા બનાવ્યા ને કોકને ગાયક બનાવ્યા ને. એટલે શું કરવા, કે આપણે કંઈક ભગવાનને કંઈક સેવા એ કરીને સંતોને ગુરુને રાજી કર્યા ને એટલે એને આશીર્વાદથી આપણે બન્યા. અને હરિભક્તો હું માને, આટલી પ્રોપર્ટી ને ધન સંપત્તિ ને રૂપિયાને પૈસાને ઘર પરિવારને સુખ સાહેબીને આ બધું સંતોની સેવા કરી બહુ આપણે આગલા જન્મમાં કરી છે, આ જન્મમાં કરી છે, મહારાજની કરી છે, મંદિરની કરી છે, એનું આપણને આ ફળ મળ્યું. ત્યારે ભગવાન શું કહે છે, મારા તપમાં કંઈક ખામી રહી ગઈ જેના કારણે મને આવા સુખ મળે છે. અત્યારે વાહનમાં બેસવા બધાએ મેવા મીઠાઈ લાવે છે, એ હાથીની અંબાળી ઉપર સવારીઓ નીકળે છે, બધાએ એ હોનાના ચાંદીના દાગીનાઓ પહેરાવે, જરિયાની જામા પહેરાવે છે, વીંજણાઓ નાખે છે, અભિષેક કરે છે, અમારી જય જયકાર કરે છે. મહારાજ શું કહે છે, ના કંઈક અમે જંગલમાં તપ કરવામાં કંઈક ખામી રહી ગઈ એટલે આ બધું અમને મળે છે. આ સમજવું બહુ દુષ્કર છે. અરે આ ઊંધું આવું વિપરીત છે. સમય ઘણો વધારે થઈ ગયો, સોરી. હવે ખાલી બે લાઈન બાકી છે, વાંચી જાઉં છું. સમજવા જેવો ચિંતનીય વિષય આવી ગયો આ મહારાજ. ઓહો, હું સંતોને નિર્દોષ ભાવે દેખું છું તેથી કોઈ પણ પ્રકારનો ભય સમીપે આવતો નથી. જેને માથે કંઈક ભય હોય તેને દુઃખીમાં અતિ દુઃખી જાણવો અને જેને માથે કાંઈ ભય ન હોય તેને સુખીઓ જાણવો. હું ભય જ ને આવે. આના વિશે આવતીકાલે થોડી ચર્ચા કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં શ્રીહરિએ રઘુનાથદાસના નિમિત્તે પોતાની રૂચિ કહી એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.